સબસ્ક્રાઇબ કરો એજ્યુકેશન ઇન ગુજરાતી ચેનલને, સબસ્ક્રાઇબ કરવું તદ્દન મફત છે, ફ્રી છે. આપણે એજ્યુકેશન ગુજરાતી ચેનલમાં ધોરણ 8થી માંડીને ધોરણ 5 સુધીના ગણિતની બધી માહિતી, વિજ્ઞાનની તેમજ અંગ્રેજીના પીરિયડ ગોઠવવામાં આવ્યા છે, જે તમને વિના મૂલ્યે ઇન્ટરનેટના માધ્યમથી મેળવવામાં આવે છે. તેથી સબસ્ક્રાઇબ કરી લો, જેથી તમને તમારા ઈમેલ માટે ઈમેલ એડ્રેસ ઉપર મેસેજ આવી જાય યુટ્યુબ તરફથી કે હવે આપણો વિડીયો અપલોડ થઈ ગયો છે, જેથી તમે જોઈ શકો. એટલા માટે સબસ્ક્રાઇબ કરવાનું છું, તદ્દન ફ્રી છે. થેન્ક યુ, આભાર. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 8 પ્રથમ સત્ર, વિષય છે ગુજરાતી, પાઠ 7 દેશભક્ત ઝઘડુશા. એમના લેખક છે રમણલાલ પીતાંબરદાસ સોની. એમનો જન્મ ઈસવીસન 1908 અને એમનું મૃત્યુ ઈસવીસન 2006માં થયેલ છે. તો આમાં આ પાઠમાંથી આપણે થોડાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો લેવા છીએ. તો આ વિડીયો તમે અંત સુધી જોજો. પાઠ આપણે આમાં 7, 8, 9 અને 10ની જે અગત્યનું ટૂંકું આઈએમપી છે પરીક્ષાલક્ષી, એવું લેવો છું. તો જોતા રહો. તો માં પહેલા છે રૂઢિપ્રયોગનો અર્થ આપવો. પહેલો રૂઢિપ્રયોગ, નિરાશાની ઘેરી છાયા ફરી વળવી. એટલે ચારે, એનો અર્થ થાય ચારે બાજુ અત્યંત નિરાશાનું વાતાવરણ ફેલાઈ જવું. બીજું, આંકડા માંડવા. આંકડા માંડવાનો અર્થ થાય ગણતરી કરવી. પ્રશ્ન ત્રીજો, જીભ કપાઈ જવી. તેનો અર્થ થાય બોલવાની હિંમત ન થવી. એક બીજું છે, એનો અર્થ જીભ બોલતી જ બંધ થઈ જવી. પ્રશ્ન 4, ઝડપ કરવી. એમનો અર્થ થાય ઉતાવળ કરવી. પ્રશ્ન 5, પાન ખરે તેમ ખરવા. એટલે એમનો અર્થ થાય એક પછી એક માનવી મૃત્યુ પામવા. પછી છઠ્ઠો અર્થ, લાજ જવાનો વખત આવવો. લાજ એટલે આબરૂ, એટલે એમનો અર્થ થાય આબરૂ જવાનો પ્રસંગ આવવો. સાતમું, સાત ખોટનો દીકરો. એમનો અર્થ થાય ખૂબ લાડકડો દીકરો, અથવા તો સાત દીકરીઓ પછી થયેલો એટલે જન્મેલો દીકરો. આઠમું, પેટનો ખાડો ઊણો રહેવો. ઊણો એટલે ભૂખ દૂર ન થઈ, એ માટે શબ્દ છે. એટલે એનો અર્થ થાય ભૂખ દૂર ન થઈ, એટલે ભૂખ હજી ભાંગી નથી, હજી ભૂખ લાગેલી છે એમ. નવમું, સૌ સારા વાના થવા. જવાબ, બધી રીતે સારું થઈ જવું, અથવા તો એનો બીજો છે શુભ પરિણામ આવવું. કંઈ પણ કાર્યનું શુભ પરિણામ આવવું, એટલે સૌ સારાવાના થવા એમ કે છે. દસમું, ત્રાહી ત્રાહી પોકાર કરવા. એનો અર્થ થાય બચાવો બચાવો એમ મોટેથી બોલવું. અગિયારમું, મો માગ્યા દામ આપવા. એટલે વસ્તુની જેટલી માગ હોય એટલીની કિંમત આપવી. બારમું, સ્તબ્ધ થઈ જવું. જવાબ, અવાક થઈ જવું, એટલે બોલી ના શક્યું, અવાક. એટલે તેરમું, કળ વળવી, એટલે દુઃખમાં કંઈક રાહત થવી. ચૌદમું, આંચ ન આવવી. એમનો અર્થ થાય નુકસાન ન થવું. પછી આપણે જોઈએ વિકલ્પો, એક શબ્દમાં નો જવાબ. એમાં પહેલું, આ પાઠમાં ક્યાં શહેરની વાત કરવામાં આવી છે? ઝઘડુશાના પાઠમાં ક્યાં શહેરની વાત કરવામાં આવી છે? તો જવાબ છે પાટણ. બીજું, પાટણના રાજાનું નામ શું છે? જવાબ, વિશળદેવ. પ્રશ્ન ત્રીજો, રાજા વિશળદેવ ક્યાં શહેરના રાજા હતા? જવાબ, પાટણ. ચોથું, કચ્છના
સાહદ સાદોગરનું નામ શું હતું? જવાબ શેઠ ઝગડુશા. એટલે સોદાગરનું નામ એટલે ઝગડુશા, એ શેઠ ઝગડુશા હતા. પાંચમું, શેઠ ઝગડુશાના ક્યાંના વતની હતા? મૂળ ક્યાંના વતની? એવા રહેઠાણ વિસ્તાર એનું કયો? જવાબ કચ્છના હતા. છઠ્ઠું, ગુજરાતમાં કેટલા વર્ષથી કારમો દુકાળ ચાલે છે? જવાબ 3 વર્ષથી. સાતમું, પાટણની વસ્તીનું દુઃખ એ કોનું દુઃખ છે? જવાબ રાજા વિશળદેવનું. આઠમું, ઝગડુશાએ વખારની અંદર લેખ શેની ઉપર લખાયેલો હતો? જવાબ તાંબાના પતરા ઉપર લેખ લખેલ હતો. નવમું, ઝગડુશાએ તાંબા પતરા પર લેખ લખાવીને ક્યાં રાખ્યા હતા? જવાબ દરેક વખારની દિવાલો પર. દસમું, રાજા વિશળદેવ સુકાળ થતા અનાજના એક એક દાણા સાથે શું ગણીને આપવા તૈયાર થયા હતા? જવાબ મોતી. પ્રશ્ન 11, પાટણ ગામમાં ઝગડુશાની કેટલી વખારો હતી? જવાબ 40. પ્રશ્ન 12, લેખમાં અનાજ કોની માલિકીનું બતાવાયું હતું? જવાબ એ દેશની પ્રજાનું છે. પ્રશ્ન 13, આ પાઠમાં ઝગડુશાનો નગર શેઠ તરીકે કયો અભિગ્રમ પ્રગટ થાય છે? જવાબ માનવતાવાદી, એટલે ઝગડુશા છે એ માનવવાદી છે, માનવતાવાદી. પ્રશ્ન 14, પાટણના રાજા માટે ઝગડુશા કયું વિશેષણ વાપરે છે? જવાબ પ્રજાવાત્સલ્ય. પછી આપણે જોઈએ આગળ, સમાન નથી શબ્દ, એટલે એક શબ્દ આપેલો હોય એને લાગુ પડતો શબ્દ. માં પહેલો નિરાશા, તો એમનું થાય હતાશા. બીજું ટીપણું, તો થાય પંચાંગ. ત્રીજું રૈયત, એટલે થશે પ્રજા. ચોથું પાંદડું, એટલે એને પર્ણ અને પાન. પાંચમું લાજ, લાજનું થશે શ્રમ. છઠ્ઠું દામ, એટલે થશે કિંમત અને એનું મૂલ્ય. સાતમું આજ્ઞા, આદેશ અને હુકમ. આઠમું ડીલ, ડીલ એટલે થશે દેહ, શરીર. આ તો બધા આઠે આઠ સમાનાર્થી શબ્દો. હવે આપણે જોઈએ વિરોધાર્થી શબ્દ, એટલે જે શબ્દ આપ્યો હોય એનાથી ઉલટો શબ્દ. એમાં પહેલું જોઈએ ઘેરું, તો એનું થશે આછું. બીજું સારું, તો એનું થશે ખરાબ. ત્રીજું દુઃખનું થશે સુખ. ચોથું દુકાળનું થશે સુકાળ. પાંચમું માલિકનું થશે નોકર. છઠ્ઠું જયનો થશે પરાજય. સાતમું ઉદારનું થશે લોભી. આઠમું અમરનું થશે નાશવંત. તો આ તા વિરોધાર્થી આઠ શબ્દો. હવે આગળ જોઈએ આપણે પાઠ 8, આજ આનંદ. આ પાઠ 8 છે એ લોકગીત પ્રકારનો પાઠ છે. તો એમાં આપણે જોઈએ વિકલ્પો. માં પ્રશ્ન પહેલો, લોકોમાં આનંદ વ્યાપ્યો છે કારણ કે આકાશમાં વાદળો ઉમટ્યા, એટલા માટે લોકોમાં આનંદ છે. પ્રશ્ન બીજો, આ કાવ્યમાં ધરતીએ ઓઢિયા લીલા ચીર જો, એટલે એનો અર્થ શું થાય? તો ધરતી લીલીછમ બની છે. પ્રશ્ન ત્રીજો, ખેડૂત ધોળીદાને તૈયાર કરે છે કારણ કે વરસાદ આવવાની તૈયારીઓ છે. હે, આબમાં કાળા વાદળો છે એટલે વરસાદ આવવાની તૈયારીઓ થઈ છે, એટલે કોળિયા તૈયાર કરો, ધોળીદાને તૈયાર કરો વરસાદને આવે. પ્રશ્ન 4, ખેડૂતે એના ખેતરમાં શેની વાવણી કરી? જવાબ જુવાર ને બાજરીની. હવે એમાં પાઠમાં આપણે સમાનાર્થી શબ્દો, તો ધોરીડા એટલે
ધોરીડા તૈયાર કરવાનું કીધું ને, ધોરીડા એટલે એનો અર્થ થાય બળદો, બળદ. બીજું ગૌરી એટલે, ગૌરીનો અર્થ થાય ગાય. ત્રીજું લલાટ એટલે એનો અર્થ થાય કપાળ. ચોથું સરિતા એટલે એમનો અર્થ થાય નદી. આ તા ચાર સમાનાર્થી શબ્દો. હવે જોઈએ આપણે વિરોધાર્થી શબ્દો. એમાં પહેલું ધરતી, તો એનું થશે આબ, આબ એટલે આકાશ. બીજું લીલુંનું થશે સૂકું. ત્રીજું ચડીનું થશે ઉતરી, ચડ ઉતર કરે. પ્રશ્ન ચાર વીરનું થશે કાયર. તો આ તા ચાર વિરોધી શબ્દ પાઠ આઠના. હવે પાઠ નવ, દીકરાનો મારનાર પાઠનું નામ છે. એમના લેખક છે ઝવેરચંદ કાળીદાસ મેઘાણી. એમનો જન્મ ઈસવીસન 1796માં, મૃત્યુ ઈસવીસન 9/3/1947 એટલે આખી ડેટ છે આપણી પાસેની, જન્મ અને મૃત્યુની. હવે આપણે નવ પાઠમાંથી સૌ પ્રથમ એમના રૂઢિપ્રયોગોનો અર્થ આપીએ. તો પહેલો રૂઢિપ્રયોગ છે માગ્ન છાંડી જવી, એટલે મર્યાદા ઓળંગી જવી. કાંઈ પણ મર્યાદા આપણે ભાંગી નાખીએ એટલે એમ કહેવાય. પ્રશ્ન બીજો મીટ માંડવી, એટલે એમનો અર્થ થાય નજર સ્થિર કરવી. ત્રીજું હાથ આવવું, એટલે સકંજામાં આવવું, પકડમાં આવવું એમ. પ્રશ્ન ચોથું ચાનક ચડવી, ચાનક ચડવી એટલે એનો અર્થ થાય ઉત્સાહ આવવો, કોઈ પણ કાર્ય હોય માં ચાનક ચડવી એટલે એ કાર્યમાં ઉત્સાહ આવવો. પ્રશ્ન પાંચ ચડે ભરાવવું, એટલે જીદ ઉપર આવવું. છઠ્ઠું આંબુ આંબુ થઈ રહેવું, એટલે જલ્દીથી પહોંચવા તત્પર થવું. સાતમું મામલો જામી પડવો, એટલે પરિસ્થિતિ ખરાબ થવી. આઠમું પાન ભૂલી જવું, એટલે શાન બાન ન રહેવા. નવમું હામ આજ ન રહેવી હોવી, એટલે હિંમત ન હોવી. દસમું તલવારનો વાડ પડવો, વાડ એટલે ઘા, એટલે તલવારનો ઘા વાગવો. અગિયારમું નાડે રજા લેવી, એટલે મરણ પામવાની તૈયારીઓ હોવી. બાર પ્રાણ નીકળી જવા, જવાબ મૃત્યુ પામવું, એને કહેવાય પ્રાણ નીકળી જવા. પ્રશ્ન તેર પેટ બહુ મોટું હોવું, જવાબ ઉદાર દિલ ના હોવા, એટલે એમ કે પેટ મોટું છે એમ. પ્રશ્ન ચૌદ રંગમાં ભંગ પડવો, જવાબ આનંદમાં વિક્ષેપ પડવો. પંદરમું દી ફરવો, એટલે કુબુદ્ધિ સૂજવી. સોળમું કાળ આવી પહોંચવો, જવાબ એનો થશે મૃત્યુ નજીક આવવું, કાળ એટલે મૃત્યુના સ્વરૂપમાં કીધું છે. સત્તર ચીથડા ફાટવા, જવાબ નકામા પ્રયત્ન કરવા. અઢાર કાળને અટકાવવો, જવાબ મૃત્યુને રોકવું. ઓગણીસ ખુલાસો કરવો, જવાબ સ્પષ્ટતા કરવી, ચોવટ કરવી. પ્રશ્ન વીસ તલવાર ગળે માંડવી, જવાબ તલવાર ગળે અટકાવી, મરી જવાની તૈયારી બતાવી એમ. એકવીસમું તલવાર ગળામાં પોરવી, જવાબ તલવારથી જ મારી નાખવું. બાવીસ લોહી છાંટવું, જવાબ હત્યા કરવી. ત્રેવીસ મરી ખૂટવી, એટલે મરી ગઈ, એનો અર્થ એમ થાય છે. ચોવીસ આબ સામે હાથ કરવો, કાંઈ બોલ્યા વગર ઈશારો કરવો. પચીસમું ફાળ ખાવી, એટલે ડર લાગવો, ધ્રાસકો પડવો. આપણે એકદમ દડી જાય નહીં, ધબકારા વધી જાય એને ધ્રાસકો પડવો. છવ્વીસ રજડી પડવું, એટલે અનાથ થઈ જવું, નિરાધાર થઈ જવું. સત્યાવીસ સાત ખોટોનો દીકરો, એટલે માતા દીકરી પછી આવેલો
દીકરો માતા ને સાત દીકરી પછી, સોરી સાત દીકરી પછી આવેલો દીકરો એટલે સાત ખોટનો દીકરો એમ કહેવાય. સોરી હા 28 ચાતી કરવી એટલે ચાતું કરવું એટલે માફ કરવું, ચાતું કરો ને એમ કહે ને. 29 ખરી જવો એટલે મૃત્યુ પામવું. 30 હત્યા વહોરવી મારી નાખવા પાપમાં પડવું. હવે આપણે એવા છે વિકલ્પ વાળા પ્રશ્નો જોઈએ. પેલો પ્રશ્ન, દેવળિયા ગામના દરબાર કોણ હતા? જવાબ, મંદિર ખાન. બીજું, ધૂળેટીનો તહેવાર ક્યારે આવે છે? જવાબ, ફાગણ વદ એકમે. ત્રીજું, તેરૈયાઓ ક્યાં તહેવારમાં નીકળે છે? જવાબ, ધૂળેટીના. ચોથું, ગામની ધૂળેટી જાણે કાળો કોપ એમ કે, કાળો કોપ. પાંચમું, અચાનક તબ અવાજ સાથે કોણ પડ્યું? જવાબ, દેવળિયા ગામનો દરબારનો કુંવર, એ તબ અવાજ એને પડ્યો. છઠ્ઠું, કુમળી વયના કુંવરને કોની સાથે સરખાવ્યો છે? જવાબ, બગીચાના ફૂલ સાથે. સાતમું, ડાયરો સેનમાં ઘેગુર હતો? જવાબ, કાવા કસુંબામાં. આઠમું, મંદોદર કાનની ઘોડીનું નામ શું હતું? જવાબ, રોજડી. નવમું, મંદોદર કાનની ઘોડીની કિંમત કેટલી હતી? જવાબ, 2000. દસમો પ્રશ્ન, દેવળિયા ગામમાં આવેલો મુસાફર કોણ હતો? જવાબ, ચારણ. 11મું, નીચે આવેલી પંક્તિઓમાં કેવો ભાવ રજૂ થયો છે એ જણાવવાનું છે. એમાં અ વિગત જોઈએ, એલા મેં માનને કોઈ છાંટસોમાં એટલે દયા દાખવતા નહીં. બીજું, બ મને રોડસોમાં ભલા થઈને મને છાંટસોમાં ત્યારે પગે લાગ્યું એટલે આજીજી કરવી એમ. ક ખોટી વાત આજ કોનો દી ફર્યો છે? જવાબ, એટલે ગર્વ કરવો. ડ હાલો બેટાની મૈયત કાઢીએ એટલે જવાબ છે ને સ્વસ્થતા એમ કહેવાય. હવે આપણે જોઈએ આગળ સમાનાર્થી શબ્દો. આ પાઠમાં સમાનાર્થી શબ્દો તો હુતાશણી એટલે એને કહેવાય હોળી. બીજું, ગરકાવ એટલે મશગુલ. ત્રીજું, પરબ એટલે પર્વ અને તહેવાર. ચોથું, માજા એટલે મર્યાદાઓ મલાજો. પાંચમું, ગારો એટલે કાદવ. પછી કાયા એટલે તન દેહ. સાતમું, મીટ એટલે નજર, નજર માંડવી એટલે મીટ માંડવી એમ કહે છે. આઠમું, ગોઠ્યા એટલે ગોઠે અને બટે. નવમું, રીઢિયા રમણ એટલે ચીચિયારી અને બૂમાબૂમ. દસમું, મુસાફર એટલે પ્રવાસી. 11મું, દરિયણું એટલે બોરિયું ને બટન. 12મું, પ્રભાત એટલે સવાર. 13, ઓરણી એટલે ચોરણી એટલે સુરવાળ પાયજામું. 14મું, ઘાટા એટલે ભરાવદાર. 15મું, જુવાન એટલે યુવાન તરુણ. 16મું, ફૂલ એટલે પુષ્પ અને કુસુમ. 17મું, મહેમાન એટલે અતિથિ પરોણો. 18મું, નસીબદાર એટલે ભાગ્યશાળી. 19મું, સુવાસ એટલે સુગંધ. 20મું, કેર એટલે કાળો કેર છે એમનો કીધા તો શું થાય, જુલમ અને ત્રાસ એનો એવો. 21મું, કિસ્મત એટલે નસીબ ભાગ્ય. આજના 21 સમાનાર્થી શબ્દો. હવે જો આપણે વિરુદ્ધાર્થી શબ્દો, એમાં પહેલો મૂરખ નો વિરુદ્ધાર્થી થાય સાણો અને ડાહ્યો. સાણો એ કહેવાય ને ડાહ્યો એ કહેવાય. બીજું, પાતાળનું થશે આકાશ. ત્રીજું, ઉજળાનું થશે મેલા. ચોથું, આશાનું થશે નિરાશા. પાંચમું, વેળા તો કેવડા. છઠ્ઠું, ભૂંડો તો સારો. સાતમું, કોરી તો જૂની. આઠમું, ઉલટો તો સુલટો
અને એનો સમાનાર્થી સુલટાન થાય સીધો. નવમું ગંદી તો સ્વચ્છ. દસમું ગાંડો તો ડાહ્યો. અગિયારમું ઉગાડી તો બંધ. બારમું જીતવા તો હારવા. તેરમું જુવાન તો વૃદ્ધ. ચૌદમું પછવાડે તો આગળ. હવે આપણે જોઈએ પાઠ દસ. પાઠનું નામ છે અઢી આના. લેખક છે સ્વામી સચ્ચિદાનંદ. એમનો જન્મ ઈસવીસન 1932માં. તો જોઈએ આપણે અઢી આના પાઠમાં રૂઢિપ્રયોગોનો અર્થ. એમાં પહેલો હિલોડે ચડવું, એટલે એનો અર્થ થાય આનંદ ઉત્સાહ પ્રગટ કરવો. બીજું ગરણીથી ગાળવું, એટલે તારણ કાઢવું, સાર કાઢવો કોઈ પણ વસ્તુનો. ત્રીજું તાલાવેલી લાગવી, એટલે આતુરતા કે અધીરાઈ થવી. ચોથું ઢીલા ઢસ થઈ જવું, જવાબ સાવ ઢીલા પડી જવું. પાંચમું બાદ માનવો, એટલે વાંધો લેવો. પછી જો આપણે વિકલ્પ લખો તો પહેલું લેખકે બાલ્યકાળમાં પાઠશાળામાં શેનું અધ્યયન કરેલું, જવાબ થોડા શ્લોક તથા રુદ્રીનું. બીજું બાલ્યકાળમાં કરેલા અધ્યયનમાં લેખક કયા વિષય કશું જાણતા ન હતા, જવાબ સંસ્કૃતનું વ્યાકરણ, કે જે લેખક વિશે કંઈ જાણતા ન હતા. ત્રીજું ગામ લોકોએ લેખકને આગ્રહ કરી કેટલા રૂપિયા આપ્યા હતા, જવાબ 30. પ્રશ્ન ચોથો મથુરામાં કઈ નદી આવેલી છે, જવાબ જમુના. પ્રશ્ન પાંચ મથુરામાં લોકો જમુનાજીને જોઈને શું બોલતા, જવાબ જમના મૈયા કી કૃપા સે. પ્રશ્ન છઠ્ઠો લેખક વૃંદાવનમાં કોના આશ્રમમાં સંસ્કૃત ભણવા માટે ગયા, જવાબ શ્રુતિ મુનિના. પ્રશ્ન સાત કોની દુકાને સસ્તા તથા સારા પુસ્તકો મળતા હતા, જવાબ ગીતા પ્રેસ ગોરખપુરની. પ્રશ્ન આઠ લેખકને કયું પુસ્તક ખરીદવું હતું, જવાબ લઘુ કૌમુદી. પ્રશ્ન નવ અઢી આના એટલે આજના કેટલા પૈસા થાય, જવાબ 15. પ્રશ્ન દસ લેખકને અઢી આનાની જરૂર શા માટે હતી, જવાબ પુસ્તક ખરીદવા માટે અઢી આનાની જરૂર હતી. પ્રશ્ન અગિયાર લેખકે લઘુ કૌમુદી પુસ્તક કેમ ખરીદી શકતા નથી, જવાબ કારણ કે એમને માટે અઢી આના ખોટતા હતા એટલે. પ્રશ્ન બાર લઘુ કૌમુદીનું મૂલ્ય શું હતું, જવાબ 10.5 આના. પ્રશ્ન તેર લેખકને પરમહંસ આશ્રમના સ્વામીએ ક્યાં આસન લગાવવાનું કહ્યું, જવાબ ખુલ્લી રવેશીમાં, એટલે ખુલ્લી જગ્યા રવેશ કહીએ ને આપણે એમાં. પ્રશ્ન ચૌદ ખૂટતા અઢી આના લેખકને કોની પાસેથી મળ્યા, જવાબ ફળના ટોપલાવાળા પાસેથી, જે ટોપલા લઈને ફળ વેચવા નીકળે એની પાસેથી. પ્રશ્ન પંદર દુકાનદાર પાસેથી પુસ્તક ખરીદ્યા પછી લેખકને શું લાગ્યું, જવાબ સ્વર્ગનો ખજાનો મળી ગયો એવો એમને આભાસ થયો. પ્રશ્ન સોળ લેખકે શેમાં માનતા ન હતા, જવાબ મૂર્તિ પૂજામાં માનતા નહોતા. પ્રશ્ન સત્તર લેખકે અઢી આના ક્યારે પરત કર્યા, જવાબ 1 માસ પછી. 1 માસ એટલે 1 મહિના પછી. હવે આપણે સમાનાર્થી શબ્દ જોઈએ પાઠના. જોઈએ પેલો સમાનાર્થી તાલાવેલી એટલે અધીરાઈ તડપ. પ્રશ્ન બીજો અશ્રુ, અશ્રુનું સમાનાર્થી થાય આંસુ. ત્રીજું અધ્યયન, અધ્યયન એટલે શિક્ષણ અને અભ્યાસ. ચોથું પાઠશાળા, નિશાળ સ્કૂલ. પ્રશ્ન પાંચ એમાં શ્રદ્ધાળુ, શ્રદ્ધાળુનું શ્રદ્ધાવાન અને આસ્થાવાન. છઠ્ઠું મૈયા, મૈયા એટલે માતા. સાતમું કૃપા એટલે મહેરબાની, કૃપા એટલે મહેરબાની. આઠમું પ્રતિદિ એટલે ખાતરી. નવમું પાથરણું એટલે પથારી અને વિછાત, બિસ્તરી કહેવાય. દસમું સંચાલન એટલે વહીવટ. અગિયારમું ખુમારી એટલે ગર્વ સ્વાભિમાન. બારમું ગમગીન ઉદાસ દિલગીર. તેરમું
ચમકારો ચબકારો. ચૌદમું યાચના એટલે દીક્ષા અથવા તો ભિક્ષા. જોઈએ પંદરમું સમાનથી દ્રષ્ટિ એટલે નજર. દેવું એટલે કરજ. સત્તરમું ખજાનો એટલે ધનનો ભંડાર. અઢારમું કલ્યાણ એટલે મંગળ હિત. હવે એ જ પાઠને આપણે જોઈએ વિરોધાર્થી શબ્દો. એમાં પ્રશ્ન પહેલો એમાં પેલું જોઈએ હિત તો એનું થશે અહિત. બીજું યોગ્ય તો અયોગ્ય. ત્રીજું અનિયંત્રિત તો નિયંત્રિત. ચોથું મંગળ તો અમંગળ. પાંચમું વ્યવસ્થા તો અવ્યવસ્થા. છઠ્ઠું માન તો અપમાન. સાતમું નિશ્ચિત તો અનિશ્ચિત. આઠમું ગંદકી તો સ્વચ્છતા. નવમું સગવડ તો અગવડ. દસમું ધર્મનું થશે અધર્મ. અગિયારમું સસ્તું તો મોંઘું. બારમું સારું તો ખરાબ. તેરમું સ્વીકારનું અસ્વીકાર. ચૌદમું અજાણ્યનું જાણીતું. પંદરમું સજ્જન તેમનું થશે દુર્જન. સોળ આશા તો એની થશે નિરાશા. સત્તરમું સ્વર્ગ તો નરક. અઢારમું હરખ તો શોક. તો આ તો આપણે ગુજરાતી વિષયના પ્રથમ સત્રના પાઠ 7, 8, 9 અને 10ના અગત્યના પ્રશ્નો એમના સમાનાર્થી વિરુદ્ધાર્થી. તો આ માહિતી તમારા એક્ઝામ માટે મહત્વની બની રહેશે. તો જોતા રહો એજ્યુકેશન ગુજરાતી. તો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો તમારા ફ્રેન્ડ સર્કલમાં. અને આ જ વિડીયો આવા વિડીયો ઘણા બધા મૂકવાનો છે તો સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. થેન્ક યુ, આભાર.